भारत सरकार के संपूर्ण स्वस्थ अभियान के तहत निर्मल गांव योजना बनाई गई है और इस योजना के तहत ग्राम पंचायत का काम है कि साफ सफाई का ध्यान रखे। ગટરની સામે જ મારું મકાન, તો આ ગંદકી કેટલા ટાઈમથી છે? ઘણા ટાઈમથી છે આ તો। આનાથી તમને શું નુકસાન થાય? નુકસાન તો થાય જ ને, બાળકોના આરોગ્ય ઉપર ખતરો છે આનો। આ બાજુમાં આંગણવાડી છે, આંગણવાડીમાં જે છોકરા આવે છે અભ્યાસ માટે કે જેવો એવોના જીવન ઉપર એમના આરોગ્ય માટે પણ આ ખતરો જ છે ને ગંદકી। રોજે આવી રીતે એમાં ટપાડી ટપાડી મૂકવાના, પાછું લેવા જાય ત્યારે ટપાડીને લાવવાની, બહુ તકલીફ છે હાલવાના। ચોમાસામાં તો બહુ જાય હલાય એવું જ ન હોય, ઠામુ કોઈ मेरे सायला तहसील के विस्तार में जगह जगह पर गंदगी फैली हुई है और उसके आसपास रहने वाले लोग भी कई बार बीमारी का शिकार बनते हैं, लेकिन आज तक ग्राम पंचायत ने इसके ऊपर कोई ध्यान नहीं दिया। मैं हूँ नीरू राठौड़ और ये है मेरा समुदाय। આંગણવાડી મેં 2 વર્ષ પહેલાં લેખિતમાં આપી હતી કે આ વર્કરોની સહી લઈને આપી હતી। આંગણવાડી વર્કર બીજી વખતે જયા બેન હતા ત્યારે પણ મેં એ લોકોની સહી લઈને આની રજૂઆત કરેલી ગ્રામ પંચાયતમાં, તે પછી કોઈ તપાસ કરવા પણ નથી આવ્યું એમ। આખો દિવસ આવી ઘન ઘન ચાલુ જ રહે છે, અમે આખો દિવસ ચારીને બધું બંધ જ રાખીએ છીએ। નાના નાના છોકરાઓ અમારા અહીંયા, અમે રેવી કેવી રીતે, અમે કેટલા લોકોના ગંધવાડો અમારે એટલે બાસ આવે ને ઘર સામે અમને, તો અત્યારે કહેવાય એવું જ નથી। આ જો ના પાડીને તો અહીંયા મોણ નાખીને વ્યા છે, બધો અઠવાડિયો બધો અમારા આંગણામાં આવે છે। ગંદકીમાં તો શું છે કે આ તો એમ કે જૂનું ગટર છે અને સમસ્ત ગામનું પાણી ત્યાંથી નીકળે છે, અને તમે લોકો અત્યારે મને રજૂઆત કરી છે તો હું વહેલી તકે વ્યવસ્થિત રીતે જેવું થાય એવું તમને ગટરમાં ત્યાં એક પાઇપ નખાવી અને ગટરના પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા અત્યારે હાલ પૂરતી હું તમને કરાવી આપું છું। મેને યે વિડિયો ઇસલિયે બનાયા કે યે વિડિયો દેખકર ગ્રામ પંચાયત જલ્દ સે જલ્દ યહાં પર સાફ સફાઈ કરવાએ। મેં હું નીરુ રાઠોડ, ઇન્ડિયા અનડ કે લિયે।